आतापी दस्तावेज को लेकर नगर सेविका अमी रावत पार्क्स एंड गार्डन के ऑफिस के बाहर विरोध प्रदर्शन पर बैठे थे। आजवा स्थित आतापी वंडरलैंड एंड सफारी पार्क के प्रोजेक्ट को लेकर महानगर पालिका ने किस तरह का कॉन्ट्रैक्ट तय किया है, ये जानने हेतु नगर सेविका अमी रावत ने पार्क्स एंड गार्डन के पास इस टेंडर की फाइल मांगी थी, पर 2 महीने से अमी रावत को सही जवाब दिया नहीं जा रहा था। आज आखिर में नगर सेविका अमी रावत कमाटी बाग स्थित पार्क्स एंड गार्डन के ऑफिस पर पहुंचकर डायरेक्टर चिखलिया के पास फाइल मांगी थी, पर डायरेक्टर चिखलिया वहां से निकल गए थे, जिसे लेकर अमी रावत धरना पे बैठे थे। जे कई जॉब अपन होते थे अमे आपेलो छे 4 दिवस पहला, अने बाकी जे कई कंसेंट हशे ते योग्य लेवल मंजूरी लेने आपी देवामां आवशे। कोई फाइल गुम नथी, जे कई प्रोसिजर थई छे ते टूरिज्म कोर्पोरेशनमां थई छे, અને ત્યાંથી જે પ્રોસિજર થઈ હતી એ ફોલો કરવાની અમે અત્યારે જે કંઈ એના ઠરેલા કાયદાકીય ધોરણો હશે તે નિયમ પ્રમાણે અમે પ્રોસિજર કહીને જ આપીશું। હમણાં અમે મિડ ટર્મ જોબ કરેલો છે એ બાબતે તો હું મ્યુનિસિપલ કમિશનરશ્રી અને યોગ્ય લેવલે મંજૂરી લઈને જ આગળ જઈશ। 2 મહિના જ નથી મારે ત્યાં, એકચ્યુઅલી સફારીનો 2 મહિના પહેલાં પત્ર હતો અને 5 દિવસ પહેલાં જ મને અતાપીનો પત્ર આપ્યો, મેં એનો જવાબ આપેલો છે। અતાપી થીમ પાર્ક અને આજવા સફારી પાર્ક આ બંને પ્રોજેક્ટ આજવાની બાજુમાં જે આપણી કોર્પોરેશનની જમીન હતી, વૃંદાવન બાગ હતું જે વર્ષોથી નાગરિકો એન્જોય કરતા હતા એ જગ્યાએ બન્યું। આ કામમાં લગભગ 1200-1300 કરોડ રૂપિયાની જમીન કોર્પોરેશને આપી, 85 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ગ્રાન્ટ આપી છે, એની માહિતી જ્યારે કોર્પોરેશન પાસે માગું છું તો 2 મહિનાથી માહિતી મને ઉપલબ્ધ થતી નથી। 3 દિવસ અગાઉ મને લેખિતમાં જવાબ આપ્યો કે અતાપીનું જે કામ છે એ કામ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે કર્યું છે, એટલે એના ઈઓએ ને ટેન્ડર ડોક્યુમેન્ટ્સ ને તમામ એગ્રીમેન્ટ્સની વિગત એમની પાસે મળશે। આશ્ચર્યની વાત એ છે કે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે લેખિતમાં એક આરટીઆઈના જવાબમાં આપ્યું છે કે આ માહિતી એમની પાસે છે નહીં, કોર્પોરેશન બી લેખિતમાં આપે છે આ માહિતી એમની પાસે નથી, તો માહિતી છે ક્યાં? આવું કોઈ ટેન્ડર બી થયું છે કે બારોબાર ડાયરેક્ટ આ કામ આપી દેવામાં આવ્યું છે? આજે એ તપાસ કરવા અહીંયા ફાઇલો જોવા આવી, પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિરેક્ટર આજે ફાઇલ બતાવવા બી રેડી નથી। એઝ પર જીપીએમસી એક કોઈ બી કાઉન્સિલર કોઈ બી કોર્પોરેશનની ફાઇલ હોય એ જોઈ શકે, કારણ એવું આપવામાં આવે છે કે આ બાય પાર્ટીએટ ને ટ્રાય પાર્ટીએટ એગ્રીમેન્ટ્સ છે અને પાર્ટનર્સને પૂછ્યા વગર બતાવે નહીં। કોઈ બી ટેન્ડર હોય એ 2 પાર્ટી વચ્ચેનું એગ્રીમેન્ટ જ હોય, સરકારી જમીન પર થયું છે, પબ્લિકલી પબ્લિશ થયેલું ટેન્ડર હોય તો આ પબ્લિક ડોક્યુમેન્ટ કહેવાય, આરટીઆઈ હેઠળ બી કોઈ બી સામાન્ય નાગરિકને બી આપવું જોઈએ એવી માહિતી એક કોર્પોરેટરને નથી બતાવી રહ્યા જે કોર્પોરેશનનું ટ્રસ્ટી હોય, તો એવું તો આ પ્રોજેક્ટમાં શું રંધાયું છે? આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને બહુ મોટા માથા ઇન્વોલ્વ છે, એટલે જાણી જોઈને આ માહિતી છુપાવવામાં આવી રહી છે, અને જ્યાં સુધી મને આજે ફાઇલો બતાવે નહીં હું અહીંયા આ ઓફિસમાં ધરણા પર બેસવાની છું।